નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનો સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ગણિત ગમન એટલે કે દરેક વિદ્યાર્થી આ ગણિત ગમનની સ્વાધ્યાયકૃતિ કાઢવાની છે, જેમાં ચેપ્ટર 5 પેટર્ન પેજ નંબર 50 કાઢશે દરેક વિદ્યાર્થીઓ. ચલો દરેક વિદ્યાર્થી આ પેજ કાઢો, પેજ નંબર 50. હવે એમાં પેટર્ન આપેલી છે ને, તમારે મારી સાથે પૂર્ણ કરવાની છે. જે રીતે હું પેટર્ન દોરાવું છું એ રીતે તમારે પણ દોરવાની રહેશે, બરાબર? ચલો અહીંયા સૂચના શું છે, તો કે પેટર્ન આગળ વધારો. એટલે કે અહીં પેટર્ન આપેલી છે, એના પછીની પેટર્ન શું આવે છે એ તમારે દોરવાની રહેશે. પેન્સિલથી દોરવાની છે. આ એક પણ પેટર્નમાં તમારે રંગ પૂરવાનો નથી, ખાલી પેન્સિલથી સરસ મજાની અહીંયા જેવી પેટર્ન છે એવી તમારે પેટર્ન દોરવાની રહેશે. અને ચિપચાપ ઓછું કરવાનું છે, બરાબર છે? કોઈ ચિપચાપ નહીં કરે, વ્યવસ્થિત મમ્મી પપ્પાની મદદથી તમારે આ પેટર્ન દોરવાની છે. ચલો પહેલે પેટર્ન શું છે, તો કે વર્તુળ, પછી ચોરસ, વર્તુળ અને ચોરસ. તો ચોરસ પછી પાછું શું આવશે, તો કે વર્તુળ. વર્તુળ પછી પાછું શું આવે, તો કે ચોરસ, બરાબર? ત્યાર પછી બીજી પેટર્ન છે આ પેટર્ન. હવે એમાં બે જ ખાલી જગ્યા છે કે તમારે જાજુ બીજ પર દોરવાનું નથી, બરાબર? અહીંયા ભલે ચાર છે તો પણ અહીંયા આપણે બે જ પેટર્ન દોરવાની છે. ત્યાર પછી એક એરો છે, બે એરો છે, એક એરો છે, બે એરો છે, એક એરો છે, બે એરો. તો બે એરો પછી પાછું શું આવશે, એક એરો. એક એરો પછી પાછું શું આવશે, બે એરો, બરાબર? એક લીટી છે એની ઉપર એક જ પેટર્ન દોરવાની છે, એટલે કે એક પેટર્ન આમાં ભલે બે પેટર્ન જે રીતે આપણે હોય. ત્યાર પછી એક પેટર્ન છે એમાં શું છે, તો કે એક વર્તુળ છે, બે વર્તુળ છે અને ત્રણ, જે મેં અહીંયા દર્શાવેલા છે, એક બે અને ત્રણ વર્તુળ છે. તો ત્રણ પછી કેટલા વર્તુળ આવશે, તો કે ચાર. એક બે ત્રણ અને ચાર વર્તુળ, બરાબર? ચાર પછી કેટલા વર્તુળ આવશે, તો કે પાંચ. એક આધારે તમને ગણતરી કરાવડે છે, એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર? ત્યાર પછી હવે એરો વાળી આગળ પેટર્ન જોઈએ, તો કે બે એરા સીધા છે, બે એરા ઉલટા છે, બે એરા સીધા છે, બે એરા ઉલટા છે. તો વળી પાછા બે એરા છે એને આપણે સીધા દોરવાના રહેશે, વળી પાછા બે એરા છે એને આપણે ઉલટા દોરવાના રહેશે, બરાબર? તો આવી રીતે તમે પણ સરસ રીતે પેટર્ન પૂર્ણ કરશો, બરાબર? હવે પછી શું છે, તો કે એક ત્રિકોણ છે, બે વર્તુળ છે, એક ત્રિકોણ છે, બે વર્તુળ છે, જે મેં અહીંયા દોરેલા છે. તો બે વર્તુળ પછી પાછું શું આવે, તો કે ત્રિકોણ. એક ત્રિકોણ પછી પાછું શું આવે, તો કે બે વર્તુળ આવે, બરાબર? તો અહીંયા સુધી આપણે પાંચ પેટર્ન પૂર્ણ થઈ ગયા. આપણે છઠ્ઠી પેટર્ન છે અહીંયા આપણે છે, એક ચોરસ છે, પછી અડધામાં તમને શું કરેલું છે, રેડ રંગ છે, અડધામાં જુઓ તો ગ્રીન કલર જેવો છે, બરાબર ને? પછી અહીંયા ખાલી છે, એમાં એક કલર છે, પછી આમાં પાછા બે કલર છે, છે ને? બસમાં આ રીતના છે, છે પેટર્નમાં. તો એ જ રીતે અહીંયા આપણે પહેલા એક લંબ ચોરસ દોરવાનું, એમાં અંદર આપણે લીટી કરવાની ને, પછી બીજી પેટર્ન દોરીએ એમાં લંબ ચોરસ દોરવાનું, પછી એમાં આ રીતના લીટી કરી, પછી એમાં બે કલર જે આપેલા છે એ સરસ મજાના દોરવાનું, પેટર્નની બહાર જવું જોઈએ નહીં. ત્યાર પછી અર્ધવર્તુળ છે, એક અર્ધવર્તુળ છે એ સીધી સાઈડ છે, એક છે એ ઉલટી સાઈડ છે, એક છે એ સીધી સાઈડ છે, એક છે એ ઉલટું સાઈડ છે. તો વળી પાછું આપણે અર્ધવર્તુળ દોરવાનું, બરાબર? એક સીધું દોરવાનું, એક અર્ધવર્તુળ ઉલટું દોરવાનું, બરાબર? એ પેટર્ન પણ પૂર્ણ થાય. ત્યાર પછી શું છે, તો કે પાન આકાર છે, એકમાં કેવો કલર છે, પર્પલ છે, એકમાં રેડ છે. તો એ જ રીતે ચલો એક જો એક પાન આકાર છે સીધો છે, તો એક પાન આકાર તમારે પણ સીધો દોરવાનો, બરાબર? અને એક પણ આકાર છે એને આપણે ઉલટું દોરવાનું છે, બરાબર? જેવું થાય તમારે પણ પેટર્ન દોરવી ફરજિયાત છે, પેજ નંબર 50 પર. ત્યાર પછી પંચકોણ છે, એક સીધું પંચકોણ છે, ઉલટું એક સીધું છે, એક ઉલટું છે. તો એ જ રીતે આપણે એક સીધું પંચકોણ દોરવું, બરાબર? ત્યાર પછી એક ઉલટું પંચકોણ દોરવું, બરાબર? તો અહીંયા આપણે પેજ નંબર 50 ની પેટર્ન જોઈ બધી આવી રીતે તમારે પૂર્ણ કરવાની રહેશે. તો વ્યવસ્થિત રીતે તમારે પણ પેજ નંબર 50 ની પેટર્ન પૂર્ણ કરવાની છે. હવે આપણે શું કરવાનું છે, પેજ નંબર 51. ચલો પેજ નંબર 51 બધાય કાઢ્યા, એની સામે છે, બરાબર? નીચે આપેલી લાલી રૂમાલ વિવિધ રંગ પૂરી પેટર્ન ઉપસાવો. હવે તમારે ઘર છે મકાન છે ને, એમાં તમારે બધા લાદી છે, બરાબર? બધા કોઈને એક સરખી લાદી નથી, દરેકને લાદીનું અલગ અલગ પેટર્ન છે ને. તો એ જ રીતે આ પેટર્ન છે એમાં સરસ મજાના રંગ તમારે પૂરવાના છે. વિધિ બધા જો અંદરની બધી પેટર્ન છે એમાં એક સરખા રંગ પૂરવા જોઈએ.
પછી આ ઉપરની લાઈન છે એમાં પણ બધા માં એક સરખા બધામાં આ સાવ કલર લે લે એક અહીંયા આવો અહીંયા આવો જેવી રીતના નહીં પહેલી લાઈન માં એક સરખો કલર બીજી લાઈન માં એક સરખો કલર વ્યવસ્થિત મિનિયા અથવા પેન્સિલ કલર નો યુઝ કરવાનો છે સ્કેચ પેન કલર નો યુઝ કરવાનો નથી બરાબર એ જ રીતે આ પેટર્ન માં પણ તમને ગમે એ રીતે સરસ મજાના રંગ પૂરવાના છે પેટર્ન ની બહાર રંગ ન જોવા જોઈએ એ જ રીતે આમાં પણ તમારે રંગ પૂરવાના છે તો ત્રણેય પેટર્ન છે એમાં સરસ મજાના રંગ પૂરવાના છે પેટર્ન ની બહાર રંગ ન જોવા જોઈએ બરાબર તો એ તમારે હોમવર્ક માં આપી છે પેજ નંબર 51 છે ને તમારે કરવાનું છે ત્યાર પછી પેજ નંબર 52 છે ચલો એકવાર એકલો તો પેજ નંબર 52 આપીશ બધા ગાડ હવે એમાં શું સૂચના છે ચલો જોઈએ તો કે જાળીને વિવિધ રીતે ગોઠવી નીચે આપેલા ખાલી સ્થાનમાં બીજી પેટર્ન દોરો હવે કે અગાસી પર અલગ અલગ આવી પેટર્ન દોરો એટલે જાળી બરાબર બધા અલગ અલગ પેટર્ન એ જ રીતે તમારે અહીંયા કોઈ પણ વ્યવસ્થિત આવી જાળી જેવી પેટર્ન દોરવાની આને આટલું સુધું પણ ચાલશે અથવા તો તમને કોઈ પણ બીજી અહીંયા આવે તો એ બીજી પેટર્ન પણ દોરી શકો છો બરાબર તો એ પેજ નંબર 51 51 અને 52 ઈસેમાં છે હોમવર્કમાં પેજ નંબર 51 52 પૂર્ણ કરો અને રંગ પૂરો બરાબર પેજ નંબર 51 છે ને આ પેજ પર તમારે રંગ પૂરવાનો છે અને પેજ નંબર 52 છે એમાં તમારે જાળી જેવી બીજી કોઈ પણ પેટર્ન દોરી શકો છો હવે કોની આપણે સૂચના જોઈએ તો કે આ જાળીનો ઉપયોગ કરીને નીચેનામાંથી જે પેટર્ન ન બનાવી શકાય તેના પર શું કરવાનું છે આપણે ચોકી દોરવાની છે તો આ જાળી જેવી આ જાળી છે આ પેટર્ન તો સરસ છે તો કે આના ઉપર ચોકડી નહીં કરવા આ જાળી જેવી પણ આ પણ છે તો કે એના પર પણ ચોકડી નહીં કરવા તો આ જો ગળાની નથી આ જાળી તો એ જે તમને જાળી આપેલી છે એના ચિત્ર પર આવીને ચોકડી કરી નાખો તો ક્રોસ ની નિશાન બરાબર ત્યાર પછી છઠ્ઠું એમાં શું પ્રશ્ન છે પેટર્નનો કયો ટુકડો બંધ બેસતો છે તેના પર શું કરવાનું છે રાઈટ નિશાન તો જુઓ હું તમને અહીં એક પેટર્ન દોરી દઉં છું બરાબર તમને ઘણી બધી પેટર્ન આપેલી છે તો આ ધા પેટર્ન છે એમાં દરેક ખાચા ચાર જો ચોરસ છે તો આમાં ચાર છે નથી એમાં વધારે છે સાત છે એમાં ચોરસ આમાં ચાર છે તો કે ચાર છે પણ છૂટા છૂટા છે આમાં આમાં જુઓ તો કેટલા છે તો કે આમાં આઠ છે એટલે એ ટુકડો પણ બંધ બેસશે નહીં આ છે જો ચાર માં ચાર છે બરાબર તો ચોરસ તો એ ટુકડો બંધ બેસશે તો સૌથી છેલ્લો ટુકડો છે ને એમાં શું કરવાનું છે આ રીતે રાઈટ કરવાનું છે તો અહીં આપણે પેજ નંબર 50 51 અને 52 પૂર્ણ થાય છે તો તમારે પણ જે લોકોને બાકી હોય એ લોકોને પેજ નંબર 51 50 51 અને 52 અને જો પેજ નંબર 50 છે તો મેં તમને પેટર્ન દોરેલી છે 51 અને 52 વ્યવસ્થિત રીતે તમારે પૂર્ણ કરવાની છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ